ભચાઉ નેશનલ હાઈવે પર ટેન્કરમાં આગ બાદ એક વધુ અકસ્માત જોવા મળ્યો હતો. અકસ્માતમાં ચાલક અને ક્લીનર દબાઈ જતા મહામુસીબતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. મોડી રાત્રે ભચાઉ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક ક્લિયર કરવામાં પોલીસને નાક એકદમ આવી ગયો હતો. ભચાઉ નેશનલ હાઈવે પર ટેન્કરમાં આગ લાગી હતી ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિક જામ થઈ ગયો, તેને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે મોડી રાત્રે અચાનક પાછળથી આવેલ ટેન્કર ચાલક ટ્રકમાં ઘૂસી જતા નાની મોટી ઈજા થઈ હતી. ધડાકાભેર ટેન્કર ચાલક અને ક્લીનર ટ્રકમાં ઘૂસી જતા આ બંનેને ઈજા થઈ હતી અને બંને વચ્ચે દબાઈ ગયા હતા. લાંબી જહેમત બાદ અકસ્માતમાંથી ટેન્કર ચાલકને દબાઈ ગયેલી હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને 108 એમ્બ્યુલન્સની મદદથી તાકીદે સારવાર માટે ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યારે યાદ આપવું જરૂરી છે કે અગાઉ ટેન્કરમાં આગ લાગી હોવાના બનાવ બાદ તુરંત અકસ્માત સર્જાયો હતો. પરિણામે ભચાઉ નેશનલ હાઈવે પર ગાંધીધામ અને સામખિયાળી બંને તરફ 5-5 કિલોમીટરની લાંબી લાઈનો થઈ ગઈ હતી અને બંને તરફ ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. જોકે પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી મોડી રાત્રે પણ હાથ ધરવામાં આવી હતી અને તાકીદે ટ્રાફિક ક્લિયર થઈ ગયો હતો, જે પોલીસની કામગીરી સરાહનીય બનવા પામી છે.